સુંદર પ્રસ્તુતિ, ખૂબ જ સુંદર પ્રાર્થના, તેમની સતત હાજરી અને ઉત્સાહથી સંસ્થાના ચંદન કરું છું. બે ગઝલ અને બે શબ્દો થકી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજને હું વંદન કરું છું. સૌના હૃદયસ્થ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજને હું આશીર્વચન આપવા માટે નિમંત્રિત કરું. અહીંયા આપ સૌ આવ્યા છો, બધા સંતાન સાથે, જેને સંતાન નથી એ માતા પિતાની, દાદા દાદાની કેવી મનોવૃત્તિ હોય છે તે આપ સૌ પરિચિત હશે. બ્રહ્મલીન ગુરુ મહારાજ નારાયણદાસજી મહારાજ પાસે એક વખત સાંભળેલું, જો પૂત સપૂત તો કાહે કો સમજ, જો પૂત કપૂત તો કાહે કો સમજ. એના માટે પૂજ્ય રામદાસજી મહારાજે સપૂત બને સૌના બાળકો, એના માટે આ પ્રવૃત્તિ શરૂ કરેલી છે. આપ સૌ ભાગ્યશાળી છો કે આ પ્રવૃત્તિનો લાભ લઈ રહ્યા છો. સંસ્કાર માટે પૂજ્ય રામદાસજી મહારાજે શાળા પણ ચાલુ કરેલી છે. શાળામાં સંસ્કાર માટેની એક પ્રવૃત્તિની વાત કરું તો બર્થડે, આજે આપણે સૌ બર્થડે ઉજવવામાં એટલા ઉત્સાહી હોઈએ છીએ, તો બર્થડે વિશે એક વોટ્સએપમાં સાંભળેલું, વાંચેલું, બર્થ અને ડે બે શબ્દ, બર્થડેનું સર્ટિફિકેટ અને ડેથનું સર્ટિફિકેટ. કોઈ વ્યક્તિ પોતાનું સર્ટિફિકેટ જાતે લેતું નથી. સિક્વન્સમાં જોઈએ બી સી બી, સી શબ્દને ફોકસ કરીએ તો વર્તણૂક, વર્તણૂક એવી આપની હોય કે આપણું જીવન બીજાને પ્રેરણામય બને. ભૂતકાળ આપણે જતો રહે, ભવિષ્યકાળની ચિંતા કરવાની જરૂર નહીં, પરંતુ જે હાથમાં છે જીવન એ કેવી રીતે જીવવું એની સી શબ્દની ચોઈસ થાય. આપણા પર આપણી ચોઈસ છે, આપણે અત્યારે કેવું જીવન જીવીએ એના ઉપર આપણું ભવિષ્ય છે. વધારે ન કહેતા રામદાસજી મહારાજની સીધી દેરોની હેઠળ મંદિરની શાળા ચાલે છે, એમાં બર્થડેની ઉજવણીમાં દર માસની અમાસે બાળકો પાસે, જે મહિનામાં જે બાળકનું બર્થડે આવ્યું હોય એની પાસે હવન કરાવવામાં આવે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં બાળક પાસે માર્કંડેય પુરાણની વિધિથી હવન કરાવવામાં આવે છે, જેથી બાળક તંદુરસ્ત અને માનસિક એનો વિકાસ સરસ થાય. પૂજ્ય રામદાસજી મહારાજ આપણી વચ્ચે આવી રહ્યા છે, આપણે સૌ ઊભા થઈ એનું સ્વાગત કરીશું. એક શિષ્ય અને એટલું જ કહ્યું, અન્નમ વૈ બ્રહ્મ, અન્ન એ જ ભગવાનનું સ્વરૂપ છે.
માતાના પણ એક બી રજા નહીં. અને અહીંયા બી એને બધાની સામે રહીને બી પરફોર્મન્સ સરસ આપી છે. એનું નામ છે રૂહી યોગેશ પ્રજાપતિ. હવે એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ રહેશે એ પછી આપણે બાળકના જીવનનું આ પ્રથમ પગથિયે, અને એ પણ પ્રથમ પગથિયે જ્યારે સંતશ્રીઓ એનો હાથ પકડતા હોય, સંતશ્રીઓના હસ્તાક્ષરવાળું પ્રમાણપત્ર એમના જીવનમાં પ્રથમ એમને પ્રાપ્ત થતું હોય, તો ચોક્કસ એમના જીવનના ઉચ્ચતમ શિખરો તેઓ પ્રાપ્ત કરશે જ. હું સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ અને સત્યદાસજી મહારાજને પ્રાર્થના કરીશ કે પ્લીઝ આપણે તાળીઓ થી આ બાળકને વધાવી લઈશું. આગળના કાર્યક્રમો નિહાળીએ તે પહેલા કંઈક ને કંઈક નવા વિચારો એ પોતે લઈને મારી જોડે રજૂ કરે છે. એ આ દીકરીઓ છે, આમાં ક્યાંય એવો ભેદ નથી કે આ દીકરીનું કામ, દીકરીનું કામ રસોઈ કરવાનું છે, બાકીના કાઉન્સિલર છે. હું પાંચમાંથી કોઈ પણ એકને, છ માંથી કોઈ પણ એકને કહું આજે કાઉન્સિલિંગ તારે કરવા. પાણીની ચમકી ભરી રાખવાની જલમાદાય અને એના પ્રારબ્ધે પૂર્વ સંકલ્પાંગી સંકલ્પિત કર્માંગી ભૂતેના ખનન દેવતાના આવાહન પ્રતિષ્ઠા પરમાહંગ ધર્મ કલ્યાણ વૃદ્ધિરા વિનાયક પુષ્પાણી સમર્પયામી નમસ્કારો ચાચમથી પાણી મૂકી આપવાનું સ્થાનિય જન્મ વર્ષે જ યોગિની સત્વમ રજસ્તમશ્ચૈવ રક્ષેન નારાયણી સદા ઓમ ભૂર્ભાવ.
તેમજ નડિયાદ નગર વિજયભાઈ રાવ ખૂબ જ પૈસા ફાળવી અને આજે આપણું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. રૂપિયા 7.98 લાખ ના ખર્ચે બ્લોક નાખવામાં આવ્યો છે, તેને આપ સૌ વધાવી લેશો. અને પંકજભાઈ નું હવે આપણે ખડાયતા સમાજના પંકજભાઈ નું સ્વાગત કરશે, એમનું સ્વાગત કરશે. કાંતિભાઈ ચાવડા પંકજભાઈ નું સ્વાગત કરશે. બટાબેન નવનીત કાકા ઉપપ્રમુખ નું સ્વાગત કરશે. કારોબારી ચેરમેન શ્રી ગોપીભાઈ જયબેન આવનું સ્વાગત કરશે. બાબુભાઈ પંકજભાઈ નું સ્વાગત કરશે. દેસાઈ જી બી વાળા ચંદ્રેશભાઈ નું સ્વાગત કરશે. ઉપપ્રમુખ પરીમભાઈ, ચેરમેન મેટલર મિત્રો અને અહીંયા ઉપસ્થિત આ વિસ્તાર, ઘણા વખતથી અમારી માગણી હતી કે આટલો જે એરિયા છે એને એવી સુવિધા કરી આપવા માટે મારી પણ ઈચ્છા હતી. કોઈ ના કોઈ કારણસર આ કામ પાછું ઠેલા થયું. એન્જિનિયર ને 6-7 વખત કહ્યું હશે પણ ડાયરી નહીં રાખતા એટલે ભૂલી જાય. આજે સરકારના 14મા નાણાપંચની ગ્રાન્ટ માંથી ટોટલ 2 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે આપણે નડિયાદની અંદર ફૂટપાટો બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં ભોજા તલાવડીથી હિન્દી સ્કૂલ, શુભમથી પૂજન પાર્ક, માય મંદિરથી રિંગ રોડ કેનાલ, જલક ગેલેક્સીથી મા મક્કાળી મંદિર, રાજા કૃષ્ણ કોમ્પ્લેક્સથી ઇન્દિરાનગર તળાવ, કશીભાઈ પાર્ક ઇન્દ્રપ્રસ્થ, ગીતાંજલિ ચોકડીથી આઈટી ચોકથી રિંગ રોડ, ફૂલભાઈ માતાથી સીજેની ખરી, વૈશાલીથી નીલકંઠ મહાદેવ સુધી લગભગ આ બધું જ થઈ અને 2 કરોડ 10 લાખનું કામ છે. હમણાં કહ્યું એમાં 7.98 લાખનું કામ છે. એટલે આ વિસ્તારની અંદર એક જે સારો એરિયા છે એની અંદર આ એક ઉમેરો કરવા માટે આપણે આજે આ કામગીરી કરી રહ્યા છીએ. અને આ વિસ્તારની પણ ઘણી બધી મોટા રોડ આમાં ફૂટપાથ માટે લીધેલા છે. ખૂબ આગળ વધતો જાય છે. તમારી બાજુમાં મેડિકલ કોલેજે હવે શરૂ થવાના પ્રયત્નો છે. ટીપી 7 પણ મંજૂર થઈ ગઈ પ્રિલિમિનરી, તો ઘણા બધા કામ પણ. મારે ખાસ તો કેવું છે કે ખેતા તલાવનું કામ પણ 1 કરોડ 90 લાખ રૂપિયા કઈ ગયા એન્જિનિયર કે જે કલેક્ટર પાસે મીટિંગ બોલાવી અને આ કોન્ટ્રાક્ટરથી માંડી મ્યુનિસિપાલિટી માંડી એના ટાટા કન્સલ્ટન્સીના એન્જિનિયરો માંડી બધાને હાજર રાખી અને આ પ્રોજેક્ટનો પણ પ્રગતિ રિપોર્ટ અને કેટલું કામ થયું, કેટલું બાકી છે અને શું કરવાનું છે એની પણ આપણે સતત મીટિંગો કરતા હોઈએ છીએ. તો કોઈ કામ જે જે કહ્યા છે એમાં કંઈ બાકી ના રહે એવા અમારા પ્રયત્નો છે. અને સરકારમાંથી વખતો વખત હું ગ્રાન્ટો લાવતો જોઉં છું અને કામ પણ થતા હોય છે. કામ સારી રીતે થાય એ તમામ નગરપાલિકાના સભ્યોની પ્રમુખની જવાબદારી છે અને અહીંયા એન્જિનિયરો બેઠા છે, ટેકનિકલ પર્સન છે, એ લોકોની પણ જવાબદારી છે. એટલે વ્યવસ્થિત કામ થાય એ જુએ અને યોગ્ય રીતે નગરપાલિકામાં આવેલા નાણાં વપરાયા છે કે નહીં એનું પણ આપણે બધાએ ધ્યાન રાખવાનું. ખાસ કરીને નવા પ્રોજેક્ટની અંદર આપણે રિંગ રોડ લીધો છે
અત્યારે એક્સપ્રેસ હાઈવે થી કેનાલ સુધીનો રસ્તો, કેનાલ ઉપરના બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજનું કામ લગભગ પતી જાય એટલે આધાર સ્ટોર સુધીનું, એક્સપ્રેસ હાઈવે થી આધાર સ્ટોર સુધીનું કામ ચાલુ થઈ જશે. એવી જ રીતે આ દાંડી માર્ગ પણ આપણે લીધો છે અને એમાં DDIT થી ભૂમેલ સુધીનો જે રસ્તો ખૂબ જ તકલીફ પડે છે આણંદ જવા માટે ને નેશનલ હાઈવે પર જવા માટે, તો એ પણ ફોર લેનનું કામ ચાલુ થઈ ગયું છે. ટ્રી કટિંગની મંજૂરી આવી ગઈ છે એટલે એ પણ શરૂ થઈ જશે ઝડપથી. 2 કરોડ રૂપિયાના કામ, 6 કરોડ રૂપિયાના સોસાયટીઓના ને એના, બરાબર ને, 6 કરોડ રૂપિયાના મારા ગ્રાન્ટમાંથી અને સરકારની ગ્રાન્ટ લઈને મેં 6 કરોડ રૂપિયાના સોસાયટીના કામો પણ લગભગ મંજૂરીના તબક્કે છે અને હવે ટેન્ડર બહાર પાડીને એનું પણ કામ શરૂ થવાનું છે. આ રોડ પણ, દાંડી રોડ પણ અમે ત્યાં મુકાઈ દીધો છે અને આ BOT ના ધોરણે થવાનો છે એટલે આની અંદર એવું ટેન્ડર એ લોકો બહાર પાડે છે કે 3 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે પોતે આ કામ લઈ અને કરવાનું અને 3જા વર્ષે કાર્પેટ કરીને સરકારને પાછું સોંપવાનું, એ રીતનું આખું કંઈક ટેન્ડર તૈયાર થયું છે અને એની સેન્ટ્રલમાં મંજૂરીઓ માટે પણ ગયું છે. એટલે આ રોડ પણ, ફૂટપાથ, એની અંદર લાઇટિંગ, આ બધું આપણે રેલિંગ બધું લેવડાવ્યું છે. એટલે આ બસ હવે આમાં સાથે જે સભ્યો ઉપસ્થિત છે તેમનું પણ આ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. હું ફૂલહારથી સ્વાગત કરવા માટે હું કેતનભાઈને કહીશ કે વ્હીકલની લોન છે.
જાઓ અંદર જાઓ, તમે બેન આગળ જાઓ. ક્યાંથી આવ્યા કાકા? અમદાવાદ. અમદાવાદ કેમ અહીંયા આગળ આવ્યા? એમ છોકરા રાખતા નહીં હવે. હા, એટલે 4-5 વર્ષથી અમે આણંદ નડિયાદમ ફરીએ, કેશંકર ઉડીએ, સંતરામમાં ફરીએ, જલારામમાં ફરીએ, પ્રસાદ ફરીએ. આ ભાઈ કાયમી ઘર ન હોય, આ શિયાળા ચોમાસામાં ઘર વિહોણા હોય એમને ટેમ્પરરી રહેવા માટે રાતે બરાબર છે, એના માટેનું છે. હા, રાતે કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું લાગ્યું? આવું બીજે કઈ જોયું તમે? ના, કઈ નથી જોયું ને. હવે તમે રહેતા હોવ તો જવાબદારી તમારી હોય ને સાચવવાની, બરાબર? શિયાળામાં ક્યાંથી આવ્યા બેન તમે? અમદાવાદ થી. કેમ અહીં નડિયાદ આવ્યા? અમદાવાદ થી. 4-5 વર્ષ થી નથી રાખતા, તો કઈ રહો છો તમે? કઈ આગળ? પ્લેટફોર્મ ઉપર. તો અહીંનું તમને કોને કહ્યું કહું છે? તમારા જેવા જે હોય એમને શિયાળામાં કે ચોમાસામાં ટેમ્પરરી અહીંયા આગળ એમને આશરો મળે એના માટે, કારણ કે આ તમે જુઓ છો કે અહીંયા આગળ 24 જણ કે 26 જણ રહે છે, પછી એનાથી વધારે થાય તો એમને લાભ ના મળે, એટલે બધાને વારાફરતી લાભ મળે એટલે આ મેઇન બસેરા કરવામાં આવ્યું છે. અને સાચવજો, રાતે એ રહેવાનું, સાચવજો અહીંયા તો. હા, આ રેન બસેરાનો મતલબ શું અને કેટલા ખર્ચે બને? રેન બસેરા એટલે નિરાધાર લોકો જેઓની પાસે ઘર નથી, જેઓ ખુલ્લામાં સૂઈ જાય છે અને જેઓ ઘરની બહાર રહે છે એવા લોકોને, ખાસ કરીને શિયાળાની સિઝન, ચોમાસાની સિઝન એ ખુલ્લામાં પણ તે લોકો સૂઈ નથી શકતા, તેઓ લોકોના આશ્રય માટે સરકારશ્રીએ રેન બસેરા યોજના કાઢી છે. એ અંતર્ગત નડિયાદ નગરપાલિકાએ આજે આ નગરપાલિકાની જગ્યામાં 48 લાખ રૂપિયાના ખર્ચે 22 પુરુષો અને 16 મહિલાઓ માટેની રહેવા માટેની વ્યવસ્થા માટે એક રેન બસેરા ઊભું કરવામાં આવ્યું છે. આજે આપણે રેન બસેરાનું અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. રેન બસેરાની અંદર 26 પુરુષ અને 16 મહિલા એમ કરીને 38 પથારી છે અને આ સરકારના ખર્ચે આખું રેન બસેરા બન્યું છે. ઠંડીમાં અને ચોમાસાની ઋતુમાં આનો ઉપયોગ થઈ શકે એના માટે આ એવું સુંદર આયોજન કર્યું છે, એ તમે અંદર જોયું હશે. એટલે આ વ્યવસ્થા ખૂબ સારી રીતે વપરાય, એનો દુરુપયોગ ના થાય એનું ધ્યાન રાખવા મ્યુનિસિપાલિટીને હું અનુરોધ કરું છું, અને સાથે સીસીટીવી કેમેરા પણ મૂકે જેથી તમામ ગતિવિધિ જાણી શકાય.